હેલો ફ્રેન્ડ્સ, હું છું વિજય અને તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલનો. મિત્રો, આજના વિડીયોમાં આપણે હાઈકોર્ટ ઓફ ગુજરાતની જે બેલી પ્રોસેસર સર્વર 2017માં વર્ગ 3ની જે ભરતી આવી હતી તેના સિલેબસ વિશેની વાત કરીશું. તેનો મેઇન એક્ઝામનો સિલેબસ શું હશે? તો જે જાહેરાત ક્રમાંક છે 14/34/2017 તેની રિઝલ્ટ પણ જાહેર થઈ ચૂક્યું છે. જે રિઝલ્ટની વિડીયોમાં મેં આગળ મૂકેલો છે અને તેની PDF પણ હું આ નીચેના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમને મળી જશે. મિત્રો, આજે આપણે ડિસ્કસ કરીશું કે તેનો મેઇન એક્ઝામ જે લેવાની છે, હવે રિઝલ્ટ આવી ગયું છે એટલે ટૂંક સમયમાં તેની મેઇન એક્ઝામ લેવાશે. તો તે મેઇન એક્ઝામમાં સિલેબસ શું હશે, કેવા પ્રકારના પ્રશ્નો હશે, તેવા ઘણા બધા મિત્રોના પ્રશ્નો હતા, તો તેનું સોલ્યુશન છે આ વિડીયોમાં. તો ચલો સ્ટાર્ટ કરીએ. વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા મિત્રો, રિક્વેસ્ટ કરીશ કે જો હજી સુધી તમે મારી ચેનલ સાથે જોડાયા ન હોય તો વિડીયો નીચેના લાલ બટન સબસ્ક્રાઈબને પ્રેસ કરીને મારી સાથે જોડાઈ જાઓ અને બેલ આઇકનને પણ પ્રેસ કરો, જેનાથી મારા આવનારા વિડીયોની અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહે. તો હું તમને આ વિડીયોમાં જણાવીશ કે સિલેબસ શું છે મેઇન એક્ઝામનો જે લેવાની છે. તો આપણે મેઇન મુખ્ય લેખિત પરીક્ષા જે લેવાની છે તે વર્ણનાત્મક પ્રકારની હશે. મતલબ તમારે ડિસ્ક્રિપ્ટિવ તરીકે લખવાનું રહેશે. તેની સંભવિત તારીખ January-February 2018 આપી હતી. મતલબ રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે, તો મતલબ આપણે હવે તૈયારી કરી લેવાની કે થોડા જ ટાઈમમાં મેઇન એક્ઝામ આવી જશે. હવે મેઇન એક્ઝામની વાત કરીએ તો તે લેખિત પરીક્ષા હશે. તે લેખિત પરીક્ષા કુલ 100 ગુણની રહેશે. તેની સંપૂર્ણ ભાષા ગુજરાતી રહેશે અને મુખ્ય લેખિત પરીક્ષા છે વર્ણનાત્મક ડિસ્ક્રિપ્ટિવ પ્રકારની રહેશે. અને જે પરીક્ષા છે તેનો સમયગાળો રહેશે 3 કલાકનો. તો આ તો થઈ ગઈ પરીક્ષાની વાત. હવે આપણે તેમાં શું પૂછાવાનું છે તેના વિશે વાત કરીએ. તો જે પરીક્ષામાં પૂછાવાનું છે તો તેમાં પહેલાં આવશે ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના. તો તેની અંદર તેવું રહેશે, કોઈ પણ ફકરો આપી દેવામાં આવશે, તેને વાંચીને તેના એ ફકરાની અંદરથી અમુક પ્રશ્નો લેવામાં આવશે, જેના જવાબ ફકરામાં જ આપી દીધેલા હશે પણ તમારે શોધીને લખવાના રહેશે. ત્યારબાદનું એક વાક્યમાં પ્રશ્નનો જવાબ આપો. તો આ પણ મિત્રો, તમે જે આપણે જે MCQ આપીએ છીએ એની જેવા જ રહેશે. એમાં એક વાક્યમાં પ્રશ્નનો જવાબ આપવાનો રહેશે. તો જેવું હું તમને એક્ઝામ્પલ આપું કે ભારતના લોખંડી પુરુષ તરીકે કોણ ઓળખાય છે તેનું નામ જણાવો, તો આપણે લખવાનું રહેશે લોખંડી પુરુષ તરીકે સરદાર વલ્લભભાઈ પટેલ ઓળખાય છે. ત્યારબાદ રહેશે અહેવાલ લેખન. તમારે તમારા અનુભવોના આધારે કોઈ અહેવાલ લખવાનો રહેશે. કોઈ પણ ટોપિક તમને આપી દેશે તેના ઉપર તમારે અહેવાલ લખવાનો રહેશે. ત્યારબાદ પત્ર લેખન તમારે લખવાનું રહેશે. કોઈ પણ તમે મિત્રને કોઈ પણ શુભેચ્છા આપવા બાબતે કોઈ પત્ર લખવાનો, કે કોઈ પણ જગ્યાએ તમે કોઈ કંઈ સામાનની કંઈ ભૂલ થઈ ગઈ છે કે કંઈ કોઈ પણ બાબતનો જે તમને આપી દેવામાં આવશે ટોપિક, કે એના બાબતે તમારે એક પત્ર લખવાનો રહેશે. ત્યારબાદ નિબંધ ઘણા બધા ટોપિક ઉપર હોઈ શકે છે, તેના ઉપર તમારે અલગ અલગ ટોપિક દેવામાં આવશે જેના ઉપર તમારે ડિસ્ક્રિપ્ટિવ પ્રકારનો નિબંધ લખવાનો રહેશે. ત્યારબાદ ટૂંકી નોંધ લખવાની રહેશે તમારે. થોડા ઘણા શબ્દોમાં તેને ડિસ્ક્રાઇબ કરીને બતાવવાનું રહેશે. તો આમ મિત્રો, આ હતો મેઇન એક્ઝામનો સિલેબસ. મિત્રો, હું તમને જણાવી દઉં કે આગળના વિડીયો હું આ અભ્યાસક્રમ મુજબ જ અપલોડ કરવાનો છું. દરેક ટોપિક વાઇઝ હું અલગ અલગ વિડીયોઝ બનાવીશ, જેની અંદર હું સમજાવીશ કે કયા પ્રકારના પેપર હશે. અને જૂનું જે પેપર છે તે પણ હું અપલોડ કરીશ મારા નેક્સ્ટ વિડીયોમાં. તો હજી સુધી જો તમે મારી ચેનલ સાથે જોડાયા ન હોય તો ચેનલ સાથે જોડાઈ જાઓ, જેનાથી મારા આવનારા વિડીયોની અપડેટ તમને મળતી રહે. તો મિત્રો, ખૂબ મહેનત કરવા લાગી જાઓ, કારણ કે ટૂંક સમયમાં જ હવે એક્ઝામ આવી રહી છે. બેસ્ટ ઓફ લક, બી હેપી, સ્ટે અપડેટેડ. થેન્ક યુ.